અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે, જઈએ સીધા ત્યાં. પ્રસાર અટકાવવા માટે નિર્ણયો લીધા છે. એમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય જે વર્લ્ડ સિટી છે એટલે જે કોટ વિસ્તાર છે એ આખા કોટ વિસ્તારને બફર ઝોન તરીકે ડિક્લેર કરીને એની ચારે બાજુ જેટલા પણ ગેટ આવેલા છે એ ગેટ ઉપર કોરોના ચેકપોસ્ટ ઊભી કરીને ત્યાં મેડિકલ ટીમ્સની નિમણૂક કરીને કોટ વિસ્તારની અંદર જનાર અથવા કોટ વિસ્તારની અંદરથી બહાર આવનાર દરેક વ્યક્તિની ચકાસણી કરવામાં આવે એ પ્રકારની એક નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સાથોસાથ નહેરુ બ્રિજ ને સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે, તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાળુપુર ખાતે શાક માર્કેટ જે આવેલી છે એમાં તમામ પ્રકારના હોલસેલ ને રિટેલ વેચાણો બંધ કરવામાં આવેલા છે. કાળુપુરની ફ્રૂટ માર્કેટને તમામ રીતે બંધ કરવામાં આવેલી છે. આખી રાત આ ઓપરેશનની તૈયારીઓ ચાલી અને રાતભર અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જરૂર પ્રમાણના દરેક જગ્યાએ બેરિકેડિંગ કરી દેવામાં આવેલા છે. કંટ્રોલ ચેકપોસ્ટ માટે વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા દરેક જગ્યાએ મેડિકલ ટીમ્સની નિમણૂક કરી દેવામાં આવેલી છે અને આજે સવારે 5 વાગ્યાથી 13 જેટલી જગ્યાઓ પર કોરોના ચેકપોસ્ટ કાર્યરત થઈ ગઈ છે. અત્યારે 12 વાગ્યા સુધીમાં 10,000થી વધુ લોકોનું ચેકિંગ આ 13 ચેકપોસ્ટ ઉપર કરવામાં આવ્યું છે. એના માટે એએમસી દ્વારા હેન્ડહેલ્ડ ઇન્ફ્રારેડ થર્મોમીટર્સ, જેને ટૂંકમાં થર્મલ ગન્સ તરીકે ઓળખાય છે, એની મોટી સંખ્યામાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ ટીમોને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે, માસ્ક ને આઈ શિલ્ડ આપવામાં આવ્યા છે. આ સિવાય આજે એકી સાથે ફાયર બ્રિગેડના તમામ વાહનો અને એએમસી પાસે ઉપલબ્ધ બીજા અન્ય વાહનો દ્વારા અને ડ્રોન દ્વારા કોટ વિસ્તારમાં જાહેર સ્થળો, જાહેર રસ્તાઓ, પબ્લિક રોડ્સ, પબ્લિક સ્ટ્રીટ્સની ડિસઇન્ફેક્શનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવેલી છે. સર્વેલન્સ છેલ્લા અઠવાડિયાથી એએમસી દ્વારા સઘન બનાવવામાં આવ્યું છે. 30 માર્ચ ગત સોમવારથી આપણે ઇન્ટેન્સિવ સર્વેલન્સની શરૂઆત કરી છે. શરૂઆતના તબક્કે 136 ટીમોથી જે શરૂઆત કરી આપણે એ હવે ક્રમશઃ વધીને 700થી વધુ ટીમો દરરોજ ફિલ્ડમાં ડોર ટુ ડોર સઘન સર્વેલન્સની કામગીરી કરી રહી છે. રોજ આશરે 1 લાખ ઘરો કવર કરવામાં આવ્યા છે. આવતીકાલે એક અભૂતપૂર્વ મેગા સર્વેલન્સની તૈયારીઓ આજે અમે કરી રહ્યા છીએ. એકી સાથે એક જ દિવસમાં આવતીકાલે કોટ વિસ્તારમાં રહેતા તમામ પરિવારો અને તમામ નાગરિકોનું હેલ્થ ચેકઅપ એ પણ મોટા ભાગે ઇન્ફ્રારેડ થર્મોમીટર્સ દ્વારા અને નિષ્ણાત જે આપણા હેલ્થ વર્કર્સ છે, રેઝિડન્ટ ડૉક્ટર્સ છે, પેરામેડિક સ્ટાફ છે, એમના દ્વારા આવતીકાલે આ એક મોટું અભિયાન હાથ ધરવામાં આવશે. આ સિવાય આજે ટેસ્ટિંગને વધારવાની દિશામાં પગલાં સતત જે છેલ્લા 2 દિવસથી લીધા છે ચાલી રહ્યા છે. ગઈકાલે આપણે પ્રથમ વખત મોબાઈલ ટેસ્ટિંગ વાનની અમદાવાદ શહેરમાં શરૂઆત કરી છે. 7 ઝોન માટે 7 વાન આપણે તૈયાર કરી છે. દરેક વાનમાં એક ટેસ્ટિંગ ટીમ અને એક સર્વેલન્સ ટીમ છે. ગઈકાલે આ ટીમોએ જે ક્લસ્ટર કન્ટેનમેન્ટ એરિયાઝ છે આ તમામ વિસ્તારોમાં સેમ્પલ કલેક્શનની કામગીરી મોટા પાયા ઉપર કરી છે. આજે આ તમામ ટીમો જે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાનના જે ડ્રાઈવર અને હેલ્પર હોય આ બધા 2000 જેટલા કર્મચારીઓનું શહેરમાં 8 જેટલા રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન જે આવેલા છે એ તમામ જગ્યાઓ ઉપર એમનું આજે સ્ક્રીનિંગ ચાલી રહ્યું છે. બપોર પછી આ સ્ક્રીનિંગ કાર્યવાહી પૂરી થયા પછી જેટલા પણ રેન બસેરા છે કે લેબર કોલોનીઝ છે એ બધામાં પણ આ સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવશે.
આ સિવાય આજે જે કોટ વિસ્તારની મુલાકાત લીધા પછી અમુક ભિખારી અથવા બેઘર લોકો જેમનું ઘરબાર ના હોય એવા લોકો ત્યાં હજુ અમુક સંખ્યામાં જણાઈ આવેલા છે, એ બધા જ લોકોને રેનબસેરામાં અથવા ક્વોરન્ટાઇન સેન્ટરમાં શિફ્ટ કરીને એ તમામ લોકોને રહેવાની, નાવા ધોવાની, જમવાની, એમના સેનિટેશનની અને ત્યાર પછી એમના મેડિકલ ચેકઅપની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવેલી છે. એકંદરે અત્યારના તબક્કે અમદાવાદ મહાનગરપાલિકાએ જે સ્ટ્રેટેજી અપનાવી છે એના બે મોટા પહેલું છે. નંબર વન, ઇન્ટેન્સિવ સર્વેલન્સ, એટલે ઘનિષ્ઠ રીતે સર્વેક્ષણ કરીને ઘરે ઘરે જઈને ખાસ કરીને જ્યાં ગીચ વિસ્તારો છે, જ્યાં વધુ કેસો આવ્યા છે, જે ક્લસ્ટર ક્વોરન્ટાઇન એરિયાઝ છે, લેબર કોલોનીઝ હોય કે રેન બસેરા હોય, આવા બધા વિસ્તારોમાં જઈને ઇન્ટેન્સિવ સર્વેલન્સ કરવામાં આવે. બીજી સાથે એની સાથે સ્ટ્રેટેજી જે લગાવી છે આપણે, એન્હેન્સ્ડ ટેસ્ટિંગ, એટલે વધુ સંખ્યામાં સેમ્પલ લઈએ અને વધુ પ્રમાણમાં આપણે કેસો શોધી કાઢવાનો પ્રયાસ કરીએ. 17મી માર્ચે પહેલો કેસ નોંધાયો, ત્યારથી પ્રથમ 20 દિવસમાં આશરે 600 જેટલા સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા. એની સામે છેલ્લા 2 દિવસમાં રોજના 600 સેમ્પલ એએમસી દ્વારા લેવાઈ રહ્યા છે. એટલે એન્હેન્સ્ડ ટેસ્ટિંગના ભાગરૂપે જેટલા સેમ્પલ આપણે ટેસ્ટિંગ કરતા હતા એમાં 20 ગણા જેટલો વધારો આપણે કરી દીધું છે. આના પાછળનો હેતુ આપણો એક જ છે કે જેટલા પણ કેસ હોય એ બધાને આપણે પ્રોએક્ટિવલી શોધી કાઢવાના છે. એટલે આવનાર અમુક દિવસોમાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો અપેક્ષિત છે. અમે ઈચ્છીએ છીએ કે જેટલા પણ કેસ છે એ અમારા દ્વારા કંટ્રોલમાં આવી જાય અને અમે એમને શોધી કાઢીએ, કેમકે જેટલા કેસ શોધવામાં આવે છે એટલું આપણને કોરોના ઉપર નિયંત્રણ લાવવામાં મદદ મળશે. આઈસીએમઆર અને અન્ય નિષ્ણાત સંસ્થાઓ દ્વારા સર્વેક્ષણ થયા મુજબ એક ઇન્ફેક્ટેડ માણસ એક મહિનામાં 400થી વધુ લોકોને ઇન્ફેક્ટ કરી શકે. 400 લોકોને ઇન્ફેક્શન થાય એમાં ડેથ રેટ પ્રમાણે 10-12 જેટલા મૃત્યુ થઈ શકે. એટલે દરેક કેસ એએમસી દ્વારા સામે ચાલીને પ્રોએક્ટિવ રીતે અત્યારે જે શોધવામાં આવી રહ્યું છે એ દરેક કેસના લીધે 10 જેટલા મૃત્યુ અટકાવી શકાય એવું અમારું માનવું છે. એટલે એએમસીના તંત્રને મારા તરફથી એક જ સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ કેસો હોય એમાં જે પણ મહેનત કરવાની હોય, જેટલી પણ ટીમો મૂકવાની હોય, એ તમામ ટીમો મૂકીને પ્રોએક્ટિવ રીતે ઇન્ટેન્સિવ ઘનિષ્ઠ સર્વેલન્સ કરીને તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગ ખૂબ જ અસરકારક રીતે કરીને અને વધુ પડતા સેમ્પલ્સ લઈને, વધુ પડતું ટેસ્ટિંગ કરીને જેટલા પણ કેસો હોય એ બધા શોધી કાઢવાનું અમારું પ્રયાસ છે. છેલ્લા 2 દિવસમાં આશરે 1250 જેટલા સેમ્પલ આપણે એકઠા કર્યા છે. પહેલાં આપણે ફક્ત જે હોસ્પિટલમાં શંકાસ્પદ વ્યક્તિઓ દાખલ થતી હતી એટલા જ સેમ્પલ લેતા હતા. હવે આપણે હોસ્પિટલમાં જેટલી વ્યક્તિઓ આવે છે એના સેમ્પલ તો લેવામાં આવે જ છે, આ સિવાય આપણી ટીમોએ હવે ઘરે ઘરે જઈને સેમ્પલ લેવાનું શરૂઆત કરી છે. આ પેટર્ન આપણે જે સાઉથ કોરિયામાં જે પેટર્ન અપનાવવામાં આવ્યું, જેને એગ્રેસિવ ટેસ્ટિંગ કહેવાય છે, એ પેટર્ન ઉપર આપણે વધુમાં વધુ સેમ્પલ લેવાનું, વધુમાં વધુ ટેસ્ટિંગ કરવાનું, જેથી કરીને વધુમાં વધુ જે કેસો ઓલરેડી હોય છે એ કેસોને શોધી કાઢવાના. એટલે એક રીતે આને સ્ટ્રેટેજીને કહેવાય છે ચેઝિંગ ધ વાયરસ. એટલે હવે આપણે વાયરસની પાછળ પડ્યા છીએ કે વાયરસને ગમે ત્યાંથી આપણે શોધી કાઢવાનું છે અને એના માટે જેટલું પણ સર્વેલન્સ કરીએ, જેટલું પણ ટેસ્ટિંગ કરીશું એનું આપણને લાભ મળશે. અમદાવાદ મહાનગરપાલિકા પાસે અગાઉ આપણે 3 મહિના પહેલાંથી તૈયારી આ બાબતમાં કરેલ હોવાથી અને 6 માર્ચે આપણે ડિટેલ્ડ કોવિડ કંટ્રોલ એક્શન પ્લાન બનાવેલ હોવાથી આપણી પાસે પૂરતો સ્ટાફ છે. સારી રીતે એમને તાલીમ આપવામાં આવી છે. આપણા અમદાવાદ શહેરમાં પ્રથમ તાલીમ 24 અને 25 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. જાન્યુઆરીના મહિનામાં જ આપણે વિપુલ પ્રમાણમાં માસ્ક અને પીપીઈ કિટ પણ વસાવી લેવામાં આવ્યા હતા. ત્યાં દૂધ લેવા આપવા માટે, શાકભાજી આપવા માટે, છાપા વિતરણ કરવા માટે આ બધા લોકો કયા હતા?
આપણે પ્રયાસ કરી રહ્યા છીએ કે જે જગ્યા ઉપર ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોય એ જગ્યા ઉપર કોઈ પણ લોકો જે બેરિકેડ્સ હોય એનું ઉલ્લંઘન કરીને અંદર ના જાય, અને એના માટે આપણે વ્યવસ્થા કરી છે કે 15 દિવસ ચાલે એટલું રાશન અને તમામ સામગ્રીનું એક કિટ બનાવીને આપણે દરેક ફેમિલીને પહોંચાડી રહ્યા છીએ. કેમકે દરરોજ આપણે શાકભાજીને દૂધનું વિતરણ કરવા જઈએ તો એમાં વાયરસ ફેલાવાની શક્યતા વધુ છે, એટલે જ્યાં શક્ય હોય ત્યાં અમૂલના ટેટ્રાપેક જેની શેલ્ફ લાઈફ 3 મહિના 6 મહિના હોય એવી બધી વસ્તુ આપણે વાપરી રહ્યા છીએ કે એક કિટ આપણે દરેક ફેમિલીને આપી દઈએ તો 15 દિવસ એ ક્વોરન્ટાઇન રહે ત્યાં સુધીમાં ચાલી જાય. આ અંગે બધા નિર્ણયો તમામ રાજ્ય સરકારો પાસેથી ફીડબેક લઈને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. આપણા શહેર પૂરતા આપણે નિર્ણયો સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમામ પાસાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને તમામ નિર્ણયો આપણે આપણા શહેર પૂરતા કરી રહ્યા છીએ. બફર ઝોન જ્યાં સુધી વર્લ્ડ સિટી એરિયાની અંદર જેટલા પણ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરેલા છે એ બધાનું સમયાવધિ પૂરી ના થાય અને સંપૂર્ણ રીતે સ્થિતિ ઉપર નિયંત્રણ ના લાવવામાં આવે ત્યાં સુધી બફર ઝોન હાલ જે નક્કી કરવામાં આવ્યું છે એનો અમલ કરવામાં આવશે. પરંતુ જેમ જેમ જે જે વિસ્તારોમાં કેસો મળશે તે પ્રમાણે વૈજ્ઞાનિક ઢબે જે ગાઈડલાઇન્સ ભારત સરકારની છે, WHOની છે અને બીજા બધા દેશોમાં ખાસ કરીને ચાઇના, સિંગાપોર અને સાઉથ કોરિયા આ 3 દેશોના મોડલનું આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છીએ. કેમકે યુરોપ અને અમેરિકામાં પરિસ્થિતિ નિયંત્રણથી બહાર જતી રહી એનું કારણ છે કે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી, પરંતુ આપણે જે રીતે ચાઇનામાં લાર્જ સ્કેલ પબ્લિક પ્લેસીસનું ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું એ રીતે આપણે અમદાવાદ શહેરમાં શરૂઆત કરી છે અને આ કામગીરી યુદ્ધના ધોરણે નિરંતર ચાલી રહી છે. એ જ રીતે સિંગાપોરમાં જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું એ રીતે આપણી જે કોન્ટેક્ટ ટ્રેસિંગની ટીમો છે એ બધી કાર્યરત છે, અને સાઉથ કોરિયાથી આપણે એગ્રેસિવ ટેસ્ટિંગ એનું આપણે ત્યાંથી એક્ઝામ્પલ લઈને એને આપણે ફોલો કરવાનો પ્રયાસ આપણી જે મર્યાદાઓ છે, આપણી જે વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે એ બધાને ધ્યાનમાં રાખીને આપણે કરી રહ્યા છીએ. સર, ગઈકાલે જે કેસો આવ્યા તો નવા પશ્ચિમ વિસ્તારમાં પણ ઘણા બધા કેસો આવ્યા, તો ત્યાં પણ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયા છે? કેટલા વિસ્તારોમાં આવા ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયા છે? છેલ્લા 12 કલાકમાં અમદાવાદ શહેરમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. ગઈકાલે જે કેસ હતા ટોટલ એમાંથી મહદઅંશે બધા કેસો કોટ વિસ્તારના હતા, ફક્ત એક જ પરિવાર જ્યાં અગાઉ એક પોઝિટિવ કેસ હતું એ પરિવારના બીજા 3 સભ્યો પશ્ચિમ વિસ્તારમાં પણ પોઝિટિવ આવ્યા છે. આપણે અત્યારે તમામ ઝોનમાં જે તે ડેપ્યુટી કમિશનરને આ જવાબદારી સોંપવામાં આવી છે એમના ઝોનનું કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે અને એના તાબા હેઠળ નીચે દરેક વોર્ડનું કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે અને દરેક કેસનું ઊંડાણપૂર્વક કોન્ટેક્ટ ટ્રેસિંગ થઈ રહ્યું છે અને ટ્રેસિંગ થયા પછી એનું ટેસ્ટિંગ જ્યાં જરૂર પડે ત્યાં ટેસ્ટિંગ થઈ રહ્યું છે. ટેસ્ટિંગમાં જે પોઝિટિવ આવે એને ક્વોરન્ટાઇન કે આઇસોલેશનમાં મૂકવામાં આવી રહ્યા છે અને જ્યાં સારવારની જરૂર જણાય ત્યાં ઉત્કૃષ્ટ કક્ષાની સારવાર અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત SVP હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે. નહેરુ બ્રિજ આપણે ગઈકાલે નિર્ણય કર્યું અને એ પ્રમાણે સંપૂર્ણપણે ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ સિવાયના જે બ્રિજિસ છે એ હાલના તબક્કે તમામ ખુલ્લા છે. ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય સ્થળ પરિસ્થિતિનું આકલન કરીને ટ્રાફિકનું મૂવમેન્ટ એને સ્ટ્રીમલાઇન કરવા માટે અમુક બેરિકેડિંગ વગેરે દરેક વિસ્તારમાં થઈ રહ્યા છે, જેથી વાહનો જે પસાર થતા હોય એ શિસ્તબદ્ધ રીતે પસાર થાય અને એ વાહનોનું પોલીસ દ્વારા અસરકારક રીતે ચેકિંગ થઈ શકે. કોર્પોરેશનની ટીમ અને શહેર પોલીસની ટીમ સાથે મળીને ટીમવર્કથી કામ કરી રહી છે. જ્યાં પણ જે જરૂરિયાત ઊભી થાય એ મુજબ તાત્કાલિક નિર્ણયો અસરકારક રીતે અત્યારે લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેર કા જો વર્લ્ડ સિટી ઇલાકા હૈ જો પુરાના શહેર હૈ વહાં કેસો
की संख्या में काफ़ी वृद्धि हुई है। इसके मद्देनज़र कल शाम को अनेक महत्वपूर्ण निर्णय अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने किए हैं। एएमसी ने बड़ा निर्णय ये किया है कि पूरे वर्ल्ड सिटी एरिया को एक बफर जोन मानकर उसके चारों तरफ एक पेरीमीटर कंट्रोल स्थापित किया जाए और जितने भी गेट्स हैं पुराने उन गेट्स पर कोरोना चेक पोस्ट्स लगाए गए हैं, जहां आज सुबह 5 बजे से हमारी एएमसी की मेडिकल टीम्स जो हैं हैंड हेल्ड इंफ्रारेड थर्मोमीटर्स के द्वारा अंदर जाने वाले और बाहर आने वाले सभी व्यक्तियों का मेडिकल चेकअप किया जा रहा है। नेहरू ब्रिज जो पश्चिम विस्तार से सीधा बीचों बीच वर्ल्ड सिटी के पहुंचता है, उसको सभी प्रकार के ट्रैफिक के लिए बंद कर दिया गया है। ओल्ड सिटी एरिया में जो बड़े वेजिटेबल मार्केट्स हैं, फ्रूट मार्केट्स हैं, उनको बंद कर दिया गया है। और अब हमारी स्ट्रेटजी है चेजिंग द वायरस की, यानी प्रोएक्टिव इंटेंसिव सर्वेलेंस एवं एनहेंस्ड टेस्टिंग, यानी ज़्यादा मात्रा में, ज़्यादा संख्या में हम सैंपल्स लें, डोर टू डोर जाएं और जितने भी पॉजिटिव केसेस हैं उनको सामने से हम ढूंढ निकालें। पिछले 20 दिनों में एएमसी ने कुल 600 सैंपल लिए। तो વિજય નહેરા અત્યારે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા। કોરોના સામેની જંગમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે યુદ્ધના ધોરણે આ કામગીરીને શરૂ કરાવડાવી છે અને આગોતરું એક આયોજન, પહેલા 3 મહિનાથી આ તમામ પ્રકારનું આયોજન ચાલી રહ્યું હતું અને કેસો વધે નહીં તેને કારણે અત્યારે તમામ જગ્યા પર જઈ અને જે શંકાસ્પદ કેસ હશે તેના સેમ્પલ્સ લેવામાં આવશે, યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવશે અને આવતીકાલથી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એ તમામ બાબતો પર અત્યારે ધ્યાન આપી રહ્યા છે, ક્યાંય કોઈ ચૂક ન થઈ જાય, ક્યાંય કોઈ ભૂલ ન થઈ જાય તે તમામ બાબતોનું અત્યારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે।